હેલો ગાઈઝ, વેલકમ ટુ અનએકેડમી. ગુજરાત એક્ઝામ્સ ઇન 10 માં તમારા બધાનું સ્વાગત કરું છું. ફટાફટ જોઈ લઈ મારો પરિચય આપી દઉં. અક્ષય તેરિયા મારું નામ છે, તમે બધા બહુ સારી રીતે ઓળખો પણ છો. હવે ફટાફટ આવી જઈએ કે અનએકેડમી સબસ્ક્રિપ્શન તમે લો છો તો તમને ત્યાં ફેસિલિટી શું શું મળે છે. તમે ત્યાં સૌથી પહેલા ડેઈલી લાઈવ ક્લાસીસ, ઘણા બધા ક્લાસ ત્યાં દરરોજ ચાલુ હોય છે, જ્યાં તમે બહુ જ લાભ લઈ શકો છો. પછી એના પછી અનલિમિટેડ ક્વિઝ પણ હોય છે. જેમ તમારા ચેપ્ટર્સ પૂરા થતા જાય, અલગ અલગ સિલેબસ વાઇઝ અલગ અલગ સબ્જેક્ટના, એવી રીતે ત્યાં ટેસ્ટ હોય છે. પછી સબ સ્ટ્રક્ચર્ડ કોર્સ હોય છે, સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ કોર્સ આપેલા હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે અનલિમિટેડ એક્સેસ. તમે ગમે એટલી વખત તમે વિડીયોઝને જોઈ શકો છો. પણ એના માટે એક વર્ષનો તમે પ્લાન લો યા તો 2 વર્ષનો, પણ મારો કોડ લાઇવ 80 છે, ભૂલાય નહીં. લાઇવ 80 કોડ કરશો એટલે તમને ત્યાં 10% ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. આ 1 વર્ષનો છે અને આ છે 2 વર્ષનો, બરાબર. તો હવે ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ આજના આપણા ટોપિકની. આજનો ટોપિક શું છે આપણો? તો કે ક્લોક. ક્લોકમાં આ તમે પેલો પાર્ટ સમજી શકો. હું માત્ર ને માત્ર અહીંયા તમને અહીંયા એ જ શીખવીશ. આ 10 મિનિટની અંદર એ જોઈશું આપણે કે કોઈ પણ સમય આપેલો હોય તમને, કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો કેટલાનો બને, એ ટાઈપના પ્રશ્નો પૂછાય તો એને કઈ રીતના આપણે હેન્ડલ કરીશું. તો સૌથી પહેલા અહીંયા તમને પ્રશ્ન શું આપેલો છે? તો કે 3:30 વાગે. હવે આની પ્રોપર 2 મેથડ છે. બંને મેથડની હું તમને ગણતરી કરીને બતાવું. એક તો આપણા બધા પાસે છે લોક લાડીલી જે ફોર્મ્યુલા વાળી, એ કઈ છે? તો કે 11/2 એને ગુણાકારમાં શું? તો કે મિનિટ માઇનસ 30 એને ગુણાકારમાં શું કરીશ? તો કે કલાક. એક તો હું અહીંયા ફોર્મ્યુલાની અંદર બધી કિંમત મૂકી શકું. તો કે આ 11/2 એટલે મને ખૂણો મળી જશે. આપણે અહીંયા 10 મિનિટ સુધી ખૂણા જ શોધવાના છે અને 10 મિનિટની અંદર ફાસ્ટમાં રિવિઝન કરી અને પાવરધા બની જવાનું છે. 11/2. હવે મિનિટ એટલે અહીં કેટલી આપેલી છે? જો 30, તો અહીં લખી દઈશ ગુણાકારમાં 30 મિનિટ. માઇનસ 30 ગુણાકારમાં કલાક કેટલી આપેલી છે? તો કે અહીંયા આગળ જો કલાક 3 છે, તો અહીં લખી દઈશ 3. તો હવે 11/2 એટલે 2 થી 6 ઉઠશે 15. હવે 11 ગુણાકારમાં 15 કરો એટલે 165, બરોબર છે. માઇનસ 30 થી 3 કેટલા થાય? તો કે 90. તો 165 માંથી 90 બાદ કરશું આપણે તો જવાબ કેટલો મળશે? 75. મતલબ કે 90 માં કેટલા ઉમેરું તો 165 થાય, એવું પણ કરી શકો. મતલબ કે મને ખૂણો મળી ગયો 65 નો, બરોબર છે. ખૂણો 65 નો મળી ગયો. તો બીજી કઈ રીતે ગણતરી થઈ શકે? તો હવે ધ્યાનથી સાંભળજો, બહુ જ મસ્ત ગણતરી થશે. મતલબ બહુ મસ્ત ટાઈપ છે. કઈ? તો કે જો અહીંયા હું લખીશ 3 અને 30. હવે તો કે 3 અને આ આ આ જે છે આ મિનિટ કાંટા ઉપર જ છે અને આ આ આ કલાક દર્શાવે છે, પણ મારે બધું મિનિટમાં કન્વર્ટ કરી દેવું છે. આપણા સાહેબ છે કૃણાલ મિશ્રા સાહેબ, એમને મને આ મેથડ બતાવેલી છે એટલે એમનો ક્રેડિટ તો આપી શકશે 100%, બરોબર છે. પણ મને બહુ જ ગમે છે આ મેથડ એટલે હું આ મેથડથી જ ગણતરી કરું છું. આ મેથડ એવી છે કે તમે મોઢે પણ ગણતરી કરી શકો પેન ઉપાડ્યા વગર. પણ અહીં હું તમને સમજાવીશ, મારે બધું મિનિટમાં કન્વર્ટ કરી દેવું છે. તો આ તો ઓલરેડી મિનિટનો ભાગ તો મિનિટમાં છે, આ કલાકને હું મિનિટમાં કન્વર્ટ કરીશ. પણ કઈ રીતના? એવું નહીં કે 3 કલાક એટલે 180 મિનિટ, એમ નહીં. 3 ઉપર કાંટો હોય મિનિટ કાંટો તો કેટલી મિનિટ કહેવાય? તો કે 15 મિનિટ કહેવાય. તો અહીં લખીશ 15 મિનિટ. કોઈ પણ મતલબ કાંટો મિનિટ કાંટો 3 ઉપર આવે તો કેટલી મિનિટ કહેવાય? 12 થી લઈને 3 ઉપર તો 15 મિનિટ. માની લો તમે એમ કહો છો 3:15 વાગ્યા છે, 3:15 નો મતલબ શું થાય? કે મિનિટ કાંટો 15 ઉપર, તો સેમ આ 15. હવે આ તો ઓલરેડી ક્યાં છે? તો કે આ તો 30 છે. હવે આ બંનેનો તફાવત લેવાનો, બંનેનો તફાવત લેવાનો. તફાવત કેટલો છે? 15. અને જે તફાવત આવે ને, જે તફાવત એની અરે 6 ગુણી દેવાના એટલે 90 થાય. શું કામ 6 જ ગુણવાના? કારણ કે તમે બધું મિનિટમાં કન્વર્ટ કરી દીધું ને, 1 મિનિટ ખસે તો 6 અંશ બરાબર કહેવાય, એટલા માટે 6 ગુણી દેવાના. હવે હું કરીશું તો કે જ્યાં 30 છે ને, આ મિનિટનો પોર્શન અગાઉ આપેલો હતો ને, એ પોર્શન હું અહીંયા એના અડધા, 30 ના અડધા કેટલા થાય? 15. આ હું શું કરીશ? તો કે જો આ તમે કન્વર્ટ કરી લો ને 15 મિનિટ, આ મિનિટ જો આ 30 કરતા પેલી શરૂઆતની મિનિટ નાની હોય ને, તો હું બાદ કરી દઈશ, તો જવાબ મને મળી જશે 15 અંશ. આ ડાયરેક્ટ તમને ખબર પડે. જો આ મિનિટ આ 30 કરતા મોટી હોત તો હું આના અડધા ઉમેરી દેત, બરોબર. પેલી વખત બની શકે સમજવામાં વાર લાગે, પણ તમે પછી એટલી જ સ્પીડથી ગણતરી કરી શકશો. જોજો હવે કેટલી સ્પીડ થાય છે. અહીંયા 5 અને 10, 5 અને 10. તો 5 ઉપર કાંટો હોય તો કેટલા કહેવાય? તો કે મિનિટ કેટલી કહેવાય? તો કે 5. ઓકે, અરે સોરી,
પાંચ ઉપર કાંટો હોય તો મિનિટ કેટલી કહેવાશે? તો કે 25. અહીંયા કેટલા આવશે? તો કે 10. બંનેનો તફાવત કેટલો થાય? તો કે 15. 15 ગુણાકારમાં કેટલા કરવાનું? 6. તો કે 15 6 90. હવે આના અડધા હું ઉમેરીશ તો જવાબ આવશે 95. આમાં મેં ઉમેર્યા શું કામ? કારણ કે આ 25 એ મોટી રકમ છે આ 10 મિનિટ કરતા. એવા મોટું હોય તો ઉમેરવાનું, જો અગાઉનું નાનું હોય તો બાદ કરી દેવાનું. બરાબર છે? ચલો નેક્સ્ટ, એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. હવે તમે ગણતરી કરી શકો છો, તમે ગણતરી કરી શકો છો જાતે. બરોબર છે? 1 અને 40, 1 અને 40 ની ગણતરી મારે કરવી છે. તો 1 એટલે મિનિટ કેટલી કહેવાય? તો કે મિનિટ તો 5 જ કહેવાય, કારણ કે 1 ઉપર કાંટો હોય તો મિનિટ થશે ખાલી માત્ર ને માત્ર 5, અને અહીંયા 40. તો આ બંનેનો તફાવત હું લઈ લઉં તો 35 અને 40 નો તફાવત કેટલો, સોરી 40 અને 5 નો તફાવત કેટલો થશે? તો કે 35. એને ગુણાકારમાં 60 તો મારે કરવા જ પડશે, એટલે ડાયરેક્ટ 60, અરે સોરી 6 કરીશ, એટલે જવાબ શું આવશે? 6 50 30, અને 0 વધી 3 હશે, 6 3 18 ને 3 21, એટલે 210. હવે આ 40 ના અડધા કરીશ અહીંયા 20, પણ એ 20 શું કરી દઈશું? બાદ કરીશ, કારણ કે અગાઉની મિનિટ ઓછી છે. જો 20 હું બાદ કરી દઉં તો જવાબ મને મળશે 190. હવે 190 જવાબ મળે તમને? 190 નો તો ખૂણો હોય નહીં, ખૂણો હંમેશા 0 થી 180 ની વચ્ચે આવશે. તો તમને આખા સર્કલમાં 190 મળે છે, એનો મતલબ કે 360 ના સર્કલમાં 190 જવાબ આપતો હોય તો બાકીનો જે ખૂણો છે એ તમારો સાચો જવાબ હોય. તો આવી પરિસ્થિતિ થાય ત્યારે તમારે 360 માંથી આ જે જવાબ આવે બાદ કરી દેશો, એટલે તમને 170 મળશે, આ તમારો ખૂણો થશે. હવે ફટાફટ ગણતરી કરીએ. 4 5 અને 20, તો જો 5 અને 20 આને કન્વર્ટ કરું તો કેટલા થઈ જશે? 25 અને 20, તફાવત કેટલો? તો કે 5. ગુણીસ કેટલા? તો કે 6. કેટલો જવાબ આવે? 30. આ 20 ના અડધા કેટલા થાય? તો કે 10. આ 25 અગાઉના મોટા છે, યસ. તો 30 ને 10 જવાબ આવશે મારો 40 અંશ. હવે યાદ રાખો કે જ્યારે 5 અને 20 આનો 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 ગુણોત્તર કરો તો 5 એકા 5 ને 5 24, જ્યારે 1 ચેમ 4 નો ગુણોત્તર હોય ત્યારે જેટલી મિનિટ હોય એના ડબલ કરી દેવાના. મિનિટ ના ગુણાકારમાં 2. હવે અહીં મિનિટ કેટલી આપેલી છે તમને? 20 મિનિટ આપેલી છે, એટલે 20 ગુણાકારમાં 2 કરીશ તો સીધા તમે 40 જવાબ આપી શકો. હવે અહીંયા તો કે 5 અને 25, તો જો 5 અને 25 છે તો 5 ઉપર કાંટો મૂકું તો 25, સમય 5 અને 25, 5 ઉપર મૂકું તો 25 થશે, અને આ તો ઓલરેડી 25 છે, તો આ બંનેનો તફાવત શું થાય? 0. તો કે 0 આરે ગમે 6 ગુણો તો એ પણ શું થઈ જશે? 0. હવે આ હું શું કરીશ? તો કે આ 25 છે, અહીંયા 25 ના અડધા કરો તો 25 ના અડધા કેટલા થાય? તો કે 12.5. એનો મતલબ કે આ જ જવાબ, આ ઉમેરવા કે બાદ કરવાના કોઈ જરૂર નથી, આ જ સીધો જવાબ. અને હવે બીજી ગણતરી કહું કે જ્યારે 5 અને 25, 5 અને 25 એટલે 5 એકા 5 અને 5 5 25, 1:5 નો રેશિયો થાય, 1:5 નો રેશિયો થાય ત્યારે મિનિટ જે હોય ને મિનિટ એના અડધા કરી દેવા. તો અહીંયા મિનિટ કેટલી છે? તો કે મારી પાસે 25 ના અડધા કરું તો જવાબ મળશે 12.5, જે તમને અહીંયા ફોર્મ્યુલામાં પણ મળી ગયો છે. બરાબર? આનો એક્ઝામ્પલ જોઈએ. 4 અને 24, તો 4 અને એટલે મિનિટ કેટલી થાય? 20. તો અહીંયા 20 અને 24 બંનેનો તફાવત કેટલો છે? 4. ગુણીસ કેટલા આરે? તો કે ગુણીસ 6 આરે, 6 ચોકને 24. હવે આ 24 ના અડધા કેટલા? 12. પણ આ 12 ને શું કરવાનું? બાદ કરીશ, કારણ કે અગાઉના 20 જો નાના છે. 12 બાદ કરીશ તો જવાબ કેટલો આવશે? તો કે જવાબ આવશે 12. હવે ધ્યાન રાખો કે જ્યારે 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 આ 4 અને 24 નો ટાઈમ છે ને, 4 અને 24, તો એ 4 એકા 4 અને 4 6 24, જ્યારે 1:6 નું પ્રમાણ થાય, જ્યારે 1:6 નું પ્રમાણ થાય ત્યારે માત્ર ને માત્ર જેમ 5 માં કરતા એમ મિનિટ ના અડધા કરી દેવાના, એટલે અહીંયા 24 ના અડધા કરશો તો પણ તમારો જવાબ 12 આવી જશે. અહીંયા તમારા માટે 7મો પ્રશ્ન હજી એક લઈને આવું છું, 6 અને 48. તો અહીંયા હું ડાયરેક્ટ તમને કહી દઉં કે 6 6 એકા 6 અને 6 8 48, 1:8 થાય. તો જે મિનિટ હોય એના અડધા કેટલા થાય? તો કે 24. અને એના અડધા કેટલા થાય? તો કે 12. આ બધાનો સરવાળો કરી દેવાનો. 8 ને 4 12 ને 2 14 નો ચોગડો વધી 1, આ 5 7
અને એક 8, તો અહીંયા 84 નો ખૂણો બનશે. બરાબર, તમારા માટે આ 9મું એક્ઝામ્પલ અને આ 10મું એક્ઝામ્પલ, સોરી 8મું અને 9મું બે હોમવર્ક છે, આ બંને તમારે કરવાના છે. થેન્ક યુ સો મચ. નવો વિડીયો ફરીથી ક્લોકના પણ આવશે પાર્ટ આગળ, જેમાં નાના મતલબ ઓછી સેકન્ડમાં તમને વધુ સમજાવવાનો પ્રયત્ન કરીશ. આઈ હોપ તમને બધાને મજા આવી હશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, ભારત માતા કી જય.